અબડાસા તાલુકામાં આવેલ બાલાપુર બુદ્ધો ડેમનો પાણી ખેડૂતોને બે હજાર સત્તરની સાલથી કેનાલ દ્વારા આપવામાં આવતો નથી દર વર્ષે દસ થી બાર લાખ નો કેનાલ ના ખર્ચ બતાવવામાં આવે છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે આઠ લાખ નું કેનાલ સાફ સફાઈનો ખર્ચ બતાવવામાં આવેલ છે પણ કઈ કામ થયેલ નથી અને કેનાલ સાફ કરેલ નથી ખાલી બિલો જ બતાવવામાં આવે છે ડેમની અંદર ચારસો જેટલા મશીનો લાગેલ છે સરકારી નિયમ મુજબ પાણીના પૈસા ભરવામાં આવે અથવા મશીનની પરમિશન અને પાણી વેરાની રસીદો બતાવો એવી ખેડૂતોની માંગ છે આજે ખેડૂતો પોતાની જાતે કેનાલનું કામ સાફ કરીને પાણી ચાલુ કરશે સરકારી અધિકારીને એવું પણ કીધું કે તમે રૂબરૂ કેનાલ અને ડેમ ઉપર આવો પણ અધિકારીઓ આવવાની સખત ના પાડી દીધી મહેક નામના સાહેબને ફોન ઉપર વાતો કરતા તેમણે ખેડૂતોને જણાવ્યું કે તમે કેનાલ સાફ કરી નાખો પાણી ચાલુ કરી નાખો અમારી પાસે ગ્રાન્ટ નથી નલિયા ઓફિસના અધિકારી યોગેશ ਸਿੰਘ નામના સાહેબે જણાવ્યું કે એ લોકોનું કામ નહીં થાય અને મહેન્દ્ર સાહેબે કીધું કે જે થવાનું હશે તે થશે અમે અહીંયા નવા આવેલા છીએ જે ખેડૂતોને કરવું હોય તે કરે અમે અમારો કોઈ વાક નથી ઉપસ્થિત ખેડૂતો અજીતસિંહ પ્રાંગજી જાડેજા પ્રતાપસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા નરેન્દ્રસિંહ હમીરજી જાડેજા ભીમદેવજી યાદવ ખેતાબા ભીમજી જાડેજા રતનસિંહ કરુણભા જાડેજા વેલજી દીપસિંહસિંહ ઝાકબભાઈ હાસમ નાની ધૂપી પ્રતાપસિંહ લખુભા તથા ગામના તમામ ખેડૂતો હાજર રહ્યા હતા અબડાસામાં ડેમો અને કેનાલના કામોમાં અનેક ભ્રષ્ટાચારી અધિકારીઓનો સમાવેશ છે સ્ટોરી બાય રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મારું નામ જાડેજા અજય નાની ધૂફી અત્યારે શું છે આ વિસ્તારમાં તમે બધા ભેગા થયા છો ખેડૂતો તમારે શું મિસ્ટેક આ મિસ્ટેક તંત્રની છે અને ઘણા વખત સફાઈ થઈ છે અને જાન્યુઆરીમાં પણ સફાઈ થઈ છે અને અત્યારે તમે જોઈ લોને વિડિયા પણ લીધા હશે સફાઈ થઈ નથી અને બે હજાર સત્તરથી પાણી નાની દુફી તેરા અમીર પર કાળોતરા કોણાઠિયા રાધણ જે લો ખેડૂતોને પાણી નથી મળતો અને ડેમ હમણાં પણ ભરેલો છે અને પહેલાં પણ ભરેલો હતો અને અમે અધિકારીઓને ઘણા વખત મેં કીધું છે અને એમાં મહીક સાહેબ કરીને અધિકારી છે એને તમે ઘણા વખત સો વખત કીધું છે મેં મૌખિકમાં પણ કીધું છે અને હું અને મારા ગામના સરપંચ વિક્રમસિંહ લેખિત લેખિતમાં પણ આપ્યો છે અને મૌખિકમાં પણ અમે ગયા હતા તો એમણે કીધું થઈ જશે જાન્યુઆરીમાં કામ થયો કેવો થયો તમે જોઈ લ્યો છો ખેડૂતોને પાણી બે હજાર સત્તરથી મળતું નથી આ વખતે તાત્કાલિક પાણી મળે અને અધિકારીઓને પણ કહી દઉં છું કે તાત્કાલિક એમનું જે પણ કામ અધૂરું હોય બે દિવસમાં પૂરો કરે અને ખેડૂતોને જે ગામના નામ લીધા એ ખેડૂતો મારી સાથે જ છે અને લગભગ સાથે જ રહેશું અમે અને બધાને સાથે રાખીને કામ ખેડૂતોને કરવાનું છે એમ નથી કે અમે એકલા જ કરીએ છીએ બધા ખેડૂતોને સાથે રાખી અને કામ કરશું અને તાત્કાલિક જે ગામોના નામ લીધા

તો એ મેંક સાહેબ છે એ લગભગ સમજી લો કે હપ્તા લે છે બધા કનેથી અને બીજી વસ્તુ કે ડેમ ઉપર જે મશીનો પડ્યા છે ઘણા બરાબર એમાં પણ એ લગભગ અધિકારી મેંક છે એની લગભગ રોકડી પણ થાય છે એવું મને લાગે છે તો આ ડેમ આખો રજૂ કરેલા કેટલા વર્ષની રસીદ છે એ પણ એ મહેક સાહેબને કહું છું કે તું રજૂ કર અમારી કાને ચારસો ને જેટલી મશીનો છે એની રસીદ લીધી છે કે એમણે નથી લીધી તો મહેક સાહેબ અધિકારીને પણ કહું છું કે તાત્કાલિક આના ઉપર જે કામ છે એ કરવામાં આવે અને આજુબાજુ જે ગામડા કાયનાલમાં લાગે છે એ ખેડૂતોને પાણી આ વર્ષે મળવું જોઈએ અને બે હજાર સત્તરથી આ પાણી નથી મળ્યું

એ મયંક અધિકારી શ્રીને ખબર છે અને લેતો હશે તે પણ એમને ખબર બરાબર છે બાકી જે ગામના નામ લીધા એને બે હજાર સત્તરથી પાણી નથી મળતું અને ડેમ ખુલ્લો કરવામાં આવે હવે એ મયંક સાહેબને મેં પૂછ્યું એ એ અધિકારીઓને ખબર હોય અમને કોઈ જાતની ખબર નથી પણ મને અને અમે આટલા બધા ખેડૂતો ઊભા છીએ અને અમે બધાને સાથે રાખી અને કામ કરશું અને મેં હમણાં પણ કર્યા છે અને સાથે રાખીને કામ કરશું એવો પણ મેં નિર્ણય લીધો છે અને બે હજાર બે દિવસની ચાર પાંચ દિવસમાં પાણી મળે દરેક ખેડૂતને એવી મારી રજૂઆત છે ખેડૂતો છે ને ખેડૂતો તો પોતે સાફ કરે ને મજૂરી મળશે હવે પાણી મળવું જોઈએ મજૂરીની વાત જ નથી અમને પાણી મળવું જોઈએ ખેડૂતોને